દિવાળીના માહોલ વચ્ચે સમગ્ર અમદાવાદ શહેર રોશનીથી જળહળી ઉઠ્યું છે આ રોશની પહોંચથી દૂર સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓના મનમાં પણ દિવાળી ઉજવવાની હોશ હજુ અકબંત છે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ દિવાળી ઉજવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તહેવાર ટાણે જેલમાં બંધ પોતાના સ્વજનોની ગેરહાજરી અનુભવતા લોકો માટે તો જાણે કોઈ પણ તહેવાર ફિક્કો છે દિવાળી જેવા તહેવારો અને વિવિધ પ્રસંગે રાજ્ય સરકાર વૃદ્ધ કેદીઓને સજા માફી આપી છોડી મૂકે છે જ્યારે અનેક કેદીઓને પરિવાર સાથે દિવાળી ઉજવવાની મંજૂરી આપી ફરલો અને પેરોલ પર છોડે છે પોતાના સ્વજનો પણ દિવાળીના અવસરે છૂટીને ઘરે આવશે તેવી આશા સેવી રહેલા પરિવારજનો જેલ આંગણે તેમની રાહ જોઈ રહ્યા છે હું જીગ્નેન છોડો આવ્યો છું દિવાળી એમ કે હારાપર વર્ષે અમે બધા ભેગા મળીને ઉજવીએ કે એટલા માટે લેવા આવ્યો છું દિવાળી લાવ તો બધા આનંદ થાય પાંચ વર્ષ અમાર છોકરા અંદર છે અને મારા છોકરા દિવાળીમાં માં તો ખુશી અમે મનાય એવો માને છે અમે રજા માં લઈ એ રીતે બાર આવ તો ખુશી છે ગરીબ શું દિવાળી મનાવો નો હોય આ મોંગવારી માં દીકરા આવતા તો આશા છે ને પાંચ વર્ષ અંદર છે એક વખત આયો તો ઘણા પરિવારજનો તેમના સ્વજનોના છૂટવાની રાહ જોઈને બેઠા છે સ્વજનોથી દૂર રહેવાની પીડા તેમની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે

આ વર્ષે રાજ્ય સરકારે બીજી ઓક્ટોબરના રોજ પંચ્યાસી કેદીઓને સજા માફી આપી છોડી મૂક્યા હતા ત્યારે દિવાળીના અવસરે પણ કેદીઓને સજામાં રાહત મળશે અને પોતાના સ્વજનો સાથે દિવાળી માણી શકશે તેવી ઘણા શહેરીજનોને આશા છે દિવાળીના તહેવારના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સાબરમતી જેલમાં કેદીઓના પરિવારજનોની ભીડ જમા છે દર વર્ષે સાબરમતી જેલની અંદર કેદીઓને દિવાળીનો તહેવાર પરિવાર સાથે ઉજવવા માટેની એક રાહત મળતી હોય છે આ અવસરે પણ અત્યારે હાલ કેદીઓના પરિવાર અને કેદીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કેમેરામેન દિલાવર સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ